વલસાડ પોલીસ એસપીનું વલસાડ એસપીનું કહેવું છે કે જાનૈયાઓ અને નવ દંપતિની અટકાયત પણ કરવામાં આવી ન હતી પોલીસે દરમિયાન કાર્યવાહી કરી નવ અને લગ્નની રાત પોલીસ સ્ટેશનમાં જ વિતાવવી પડી હતી પોલીસે અઢી કલાક બાદ વર વધુ અને જાનૈયાઓને મુક્ત કર્યા હતા તો મુક્ત થયા બાદ વરરાજા અને પરિવારજનોએ પોલીસ પર ગંભીર આક્ષેપ કર્યા છે પરિવારજનોએ કહ્યું છે કે પોલીસે રાત્રિ દરમિયાન અમારી સાથે અમાનવીય કૃત્ય કર્યું છે સરકારની ગાઈડલાઇન્સનું અમે બી પાલન કરીએ કાયદાની ઉપર વટ નહીં મળે પણ જેને પંદર દાડા પહેલાં પત્રિકા વેચેલી હોય ને ચોવીસ તારીખના લગ્ન હોય તો બે દાડામાં કોણ આવી રીતના એડજસ્ટમેન્ટ કરે કાં ગયેલા તો એમને કીધું કે અમે લગ્ન હતા કે તારા આ કેટલા વાગ્યા ચોક્કસ કરફ્યુનો ભંગ થયો છે પછી અમારો એક મજબૂરીનો ભાગ છે અમે કોઈ જાણી જોઈને ગુનો કર્યો નથી રાત્રે વિદાય કરતાં થોડું મોડું થયું રિક્વેસ્ટ કરી એ લગ્ન કરીને આવતા હતા અમને ઓવરબ્રિજ પાસે આવ્યા અમને અટકાવવામાં આવ્યા અટકાવવામાં સાહેબે પૂછ્યું કાં આવ્યા આ તો વડાજાને વધુ વડાજાએ વડા પેલું છે ને એમ કીધું કે ચાલો આ લોકોને નવા ઘરે લઈ જાઓ કે પોલીસ કે પોલીસ પોલીસ સ્ટેશન લઈ જાઓ ને પાસે ફરિયાદ કરો અમને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા બે અઢી કલાક રહેલો કે અમારા સાથે અને એફઆઈઆર દઈને પછી મોકલી કાલે જામીન લઈને આવજો દસ દસ જણા અમદાવાદમાં પંદરથી અઢાર વર્ષના કિશોરો માટે વેક્સિન ડ્રાઈવ વેક્સિન ડ્રાઇવમાં એમસીનો નવતર પ્રયોગ વેક્સિન લેનાર બાળકોને અપાશે સ્કૂલ બેગ સ્વૈચ્છિક સંસ્થાઓએ ત્રીસ હજાર સ્કૂલ બેગ એમસીને આપી છે અને હાલ પશ્ચિમ ઝોનમાં શરૂ કરાયો છે નવતર પ્રયોગ આવતા દિવસોમાં અન્ય ઝોનમાં પણ અપાશે સ્કૂલ બેગ સ્કૂલ બેગ ઉપરાંત લકી ડ્રોથી આઈપેડ પણ આપવામાં આવશે તે લોકોનું વેક્સિનેશન ત્રીજી જાન્યુઆરીથી સ્ટાર્ટ કરવામાં આવેલું છે અને શરૂઆતના ફેઝમાં તમામ સ્કૂલનો સંપર્ક કરીને સ્કૂલમાં જ વેક્સિનેશન થાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવેલી છે આ પંદરથી અઢાર વર્ષના બાળકોના વેક્સિનેશન દરમિયાન ઘણી સંસ્થાઓએ સીએસઆર એક્ટિવિટી અંતર્ગત પોતાનો ફાળો આપેલો છે જે અંતર્ગત હાલમાં પણ એક સંસ્થા દ્વારા ત્રીસ હજાર જેટલી સ્કૂલ બેગ આપવાનું નક્કી કરવામાં આવેલું છે અને એ પૈકી ઇનિશિયલ સ્ટેજમાં અઢી હજાર જેટલી બેગ અમને ડિલિવર કરવામાં આવી છે આજથી ઝોન વાઈઝ અમે આ પ્રકારને સ્કૂલ બેગનું ડિસ્ટ્રિબ્યુશન સ્ટાર્ટ કરાવી રહ્યું છે આજે પ્રથમ દિવસે પશ્ચિમ ઝોનના તમામ યુએસસીમાંથી આ પ્રકારના બેગનું વિતરણ થાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે આવનારા દિવસોમાં અન્ય ઝોનમાંથી પણ આ પ્રકારની સ્કૂલ બેગ આપી શકાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે સ્પેશિયલી આ સ્કૂલ બેગ આપવાનો હેતુ પંદરથી અઢાર વર્ષના જે કોઈ બાળક છે સ્કૂલે જતા બાળક છે તે વેક્સિન તરફ પ્રેરાય તેના લાભાર્થે આ એક યોજના અમલમાં મૂકવામાં આવેલી છે આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જેટલા પણ સ્ટુડન્ટસે વેક્સિન લીધેલી છે ત્રણ જાન્યુઆરીથી લઈને ટ્વેન્ટી ફોર્થ જનવરી સુધી વેક્સિન લીધેલી છે તે તમામનો લૉી લકી ડ્રો કરવામાં આવશે અને આવનારા દિવસો એટલે કે આવતીકાલના રોજ આનો ડ્રો કરીને જે તે કોઈ વિજેતા છે તેને આઈપેડ આપવાની પણ કોર્પોરેશન દ્વારા વિચારણા હતી ત્યારે કોરોનાની ત્રીજી વેવમાં બાળકો પણ સંક્રમિત થઈ રહ્યા છે અત્યાર સુધીમાં બાવીસો પચાસ બાળકો કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે હજુ પણ સંખ્યા વધી રહી છે અને તે મામલે સરકારી હોસ્પિટલનું તંત્ર સજ્જ હોવાના દાવા કરી રહ્યું છે છેલ્લા બાર દિવસમાં ચારસો બ્યાસી બાળકો કોરોના સંક્રમિત થયા છે ગોત્રી અને સયાજી હોસ્પિટલના કોવિડ વોર્ડમાં કુલ મળી અને ત્રીસથી પણ વધુ બાળકો કોરોના સંક્રમિત થયા છે જે સારવાર લઈ ચૂક્યા છે અને જેમાં એસએસજી હોસ્પિટલમાં ચાલીસથી પચાસ દિવસની ઉંમરના બાળકો હજુ પણ સારવાર હેઠળ છે ગઈ વખતે પણ અમે જ્યારે આવા નવજાત અથવા બહુ યંગ બાળકો જોયા ને એ લોકો ડાયરિયા વોમિટિંગ સાથે વધારે આવતા હતા રેસ્પિરેટરી અને ન્યુમોનિયા કરતા અથવા કોમોર્બિડ બાળકો વધારે આવતા હતા તો એ રીતે આ બાળકમાં પણ બાળક વધારે ડાયરિયા અને ડિહાઈડ્રેશન લઈને આવ્યું થોડો શ્વાસ પણ વધારે ચાલતો હતો એ ડિહાઈડ્રેશનને કારણે હતો એના કારણે જ મેં એની તપાસ પણ કોવિડ માટે કરી અને વાયરલ ડાયરિયાનું જ કારણ નીકળ્યું આનામાં પણ

ચતનવંતા બની રહ્યા હતા ફરીથી જીવંત બની રહ્યા હતા ફરીથી એમનામાં ધગસ ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો હતો હવે આ ઓનલાઈન એજ્યુકેશન જો વધારે સમય ઓનલાઈન જ ચાલુ રહે તો બાળકો જે એક બહુ મુશ્કેલથી આ ટ્રેક પર આવેલા છે ફરીથી એ ટ્રેક ઉપરથી ઉતરી જવાનો કે ડિરેલ થઈ જવાનો અમને ભય છે રાજકોટમાં કોરોના કાળમાં શાળા સંચાલકોએ ફી વધારવાની માંગ કરી છે અને ત્યારે સૌરાષ્ટ્રના જિલ્લાની પણ વધારે ફી વધારાની માંગ કરી છે તો ફી નિર્ધારણ કમિટી સમક્ષ રજૂઆત કરાઈ છે ફી નિર્ધારણ કમિટીએ પાંચથી દસ ટકાનો વધારો મંજૂર કર્યો છે એવું નથી ખાસ કરીને જે શાળાઓએ છેલ્લા બે વર્ષમાં ત્રણ વર્ષમાં ફીનો કોઈ વધારો ના કર્યો હોય એને લઈ અને એમને યોગ્ય વધારો માગેલો હશે એફઆરસી એ નિર્ણય લેવાનો છે કે એને ફી વધારો આપવો કે ના આપવો કારણ કે આપણે જોઈએ છીએ કે ઓગણીસ વીસની ફી વીસ એકવીસમાં ચાલુ રાખવામાં આવી એ જ ફીસ છે એકવીસ બાવીસમાં ચાલુ રાખવામાં આવી આ ઉપરાંત વીસ એકવીસની ફીમાં પચીસ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો એટલે આમ જુઓ તો ઓલમોસ્ટ લગભગ શાળાઓની ફી છે એમાં પચાસ ટકાનો જે વધારો થવો જોઈએ એવો પચાસ ટકાનો વધારાની જગ્યાએ ઘટાડો થયો છે રાજ્યમાં હાલ કોરોનાના કેસ ઘટતા જોવા મળી રહ્યા છે અને ત્યારે સુરતમાં કોરોના કેસ ઘટતા એકથી નવ ધોરણની શાળા શરૂ કરવા માંગ કરાય છે સ્વનિર્ભર શાળા સંચાલકો દ્વારા ઓફલાઈન શિક્ષણ શરૂ કરવા માંગ કરાય છે શાળાઓએ કોવિડ ગાઈડલાઇનનું ચુસ્ત પાલન કરવા માટેની પણ બાહીધરી આપી છે પ્રત્યક્ષ શિક્ષણ શરૂ કરવા શિક્ષણ મંત્રી જીતુવા વાઘાણીને મંડળે પત્ર લખ્યો છે તેવામાં શાળાઓ એકત્રીસ જાન્યુઆરી સુધી બંધ રાખવાનો આદેશ છે કોરોનાની ગતિ ધીમી પડતા સંચાલકો શાળા શરૂ કરવાની માંગ સાથે સામે આવ્યા છે

છેલ્લા પાંચ દિવસમાં આપ સૌ જાણો છો તે મુજબ કોરોના સંક્રમણ અને ઓમિક્રોનના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે અને લગભગ ચાલીસથી પિસ્તાલીસ ટકા કેસો ઘટી રહ્યા છે અને હાલની પરિસ્થિતિમાં જો તમામ ધંધા રોજગાર અને વ્યવસાયો ધીરે ધીરે પુનઃ સામાન્ય થઈ રહ્યા હોય તો હવે નાના બાળકોથી લઈ અને જેમનું ભવિષ્ય ઘડવાનું આપની સૌની સંયુક્ત જવાબદારી છે તેવા બાળકોને પણ

તો માસ્ક તેમણે તેમના હાથમાં દેખાઈ રહ્યું છે પરંતુ મોઢા પર નથી દેખાઈ રહ્યું નર્મદામાં ડુપ્લિકેટ જુદી જુદી યુનિવર્સિટીની બનાવટી ડિગ્રી સર્ટિફિકેટ બનાવનારની ધરપકડ કરાઈ છે દિલ્હીથી એલસીબી નર્મદાએ આરોપી મહિલાની ધરપકડ કરી છે રાજપીપળા ખાતે બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીમાં દસ ડિસેમ્બર ના રોજ બનાવટી વેબસાઈટ બનાવી હતી તેમજ દેશની અલગ અલગ યુનિવર્સિટીની ડિગ્રી સર્ટિફિકેટ બસ્સો સાડત્રીસ માર્કશીટ પાંચસો દસ રબર સ્ટેમ્પ ચોરાણું ડિગ્રી સટી અને માર્કશીટ ઉપર લગાડવાના હોલમાર્ક આરોપી પાસેથી મળી આવ્યા છે એજ્યુકેશન યુનિવર્સિટી તથા સંસ્થાઓના કુલ તોંતેર વેબસાઇટ ડોમેન આરોપી પોતે ચલાવી રહી છે અને આરોપી અને મુદ્દા માલ કબજે કરી ગુજરાત અને ગુજરાત બહારના એજન્ટોની તપાસ ચાલુ કરાવવા માંગ આવી છે તો આરોપીના છ દિવસના રિમાન્ડ પણ મંજૂર કરાવ્યા છે ફેક માર્કશીટ ફેક ડિગ્રી એ બધી મળી આવેલી છે થર્ટી ફાઈવ યુનિવર્સિટીઝની ટુ થર્ટી સેવ સેવન જેટલી ફેક ડિગ્રી મળી આવેલી છે માર્કશીટ પાંચસો દસ જેટલી મળી આવેલી છે કલર પ્રિન્ટર બે રબર સ્ટેમ્પ નાઇન્ટી ફોર તો એટલા વધુ માત્રામાં આ ફેક સર્ટિફિકેટ ત્યાંથી મળી આવેલા છે અને પેત્રીસ જેટલી યુનિવર્સિટીઝ દેશના જુદા જુદા સ્થાનો ઉપર આવેલી આ થર્ટી જેટલી યુનિવર્સિટીઝના આ ફેક સર્ટિફિકેટ્સ મળી આવેલા છે રાજકોટમાં પત્ની બાદ પતિએ પણ કર્યો છે આપઘાત પત્નીના વિયોગમાં પતિ આપઘાત કર્યો છે ગુમ પતિનો રાંદડા તળાવમાંથી મૃતદેહ મળી આવ્યો છે શુક્રવારે પત્નીની લોકિક ક્રિયા પૂર્ણ કર્યા બાદ પતિ ગુમ હતો અગાઉ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી પત્નીએ આપઘાત કર્યો હતો તો પત્નીના વિયોગમાં પતિએ પણ આપઘાત કરી લીધો છે ગુમ પતિનો રાંદડના તળાવમાંથી મૃતદેહ મળી આવ્યો છે પત્નીને લૌકિક ક્રિયા પૂર્ણ કર્યા બાદ પતિ ગુમ હતો તેની શોધખોળ હાથ ધરતા તેનો પણ મૃતદેહ મળી આવ્યો છે જેને લઈને પરિવારમાં પણ ચિંતા છે પરિવારમાં શોક યથાવત છે અમદાવાદના સોલામાં પરણીતાનો આપઘાત મોબાઈલમાં વ્યસ્ત રહેતી પત્નીને પતિએ આપ્યો હતો ઠપકો પતિના ઠપકાથી લાગી આવતા પત્નીનો આપઘાત છે સોલા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે તો સોલા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે સોલામાં પરણિતાએ આપઘાત કર્યો છે મોબાઈલમાં વ્યસ્ત રહેતી પત્નીને પતિએ ઠપકો આપ્યો જેનાથી લાગી આવ્યું અને પત્નીએ આદિજાતિ મંત્રીએ બોલાવી છે બેઠક આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલની અધ્યક્ષતામાં મળી હતી બેઠક બેઠક બાદ મંત્રી નરેશ પટેલે આપી હતી માહિતી ખોટા આદિવાસી મુદ્દે કોઈ જ ભાનછોડ નહીં થાય તેવું તેમનું કહેવું છે

વોકઆઉટ કર્યો છે અને મેં મિટિંગની અંદર મંત્રીશ્રીઓને કીધું સરકારને વિશેષ અધિકાર છે જો સરકાર આદિવાસીઓનો વિકાસ કરવા માગતી હોય તો આ જે પ્રમાણપત્ર હોય તો સાચા આદિવાસીઓને અન્યાય થવો જોઈએ નહીં અને જે સાચા આદિવાસી લડત સમિતિએ જે સમાધાન કર્યું હતું બે હજાર વીસની અંદર જે સમાધાન કર્યું હતું જે નવ મુદ્દાઓ પર સમાધાન થયું હતું એ નવ મુદ્દાઓને ધ્યાન રામમાં રાખવા જોઈએ એને સાઈડ બંધ કરવા જોઈએ અને જે લડત સમિતિ હતી જેને સમાધાન થયું હતું એમને પણ બોલાવવા જોઈએ આજે એમના વિપક્ષના ધારાસભ્યો બોલાવી અને આજે તમે ખોટા પરિપ્રતો કરવા માગતા હો તો એની સાથે અમે સંમત નથી ખોટા આદિવાસીઓ માટે કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવામાં આવશે નહીં આ ફક્ત ને ફક્ત ચૌદ જિલ્લાઓમાં જે સાચા આદિવાસીઓ છે એને કોઈ મુશ્કેલી નહીં પડે અને એ પુરાવા રજૂ કરે વ્યવસ્થિત રીતે જે અમે પુરાવા માગીશું એ પ્રમાણે તો એને સરળતાથી દાખલો મળી રહેશે અને જે ગીરભરડાનો જે પ્રશ્નો છે એમને નવા જે બે હજાર વીસનો જે રૂલ્સ બન્યો છે એ રૂલ્સના આધારે જ એણે બધા પુરાવા રજૂ કરવા પડશે એમાં કોઈપણ પ્રકારની બાંધછોડ કરવામાં આવશે નહીં ગીર સોમનાથમાં સિંહોના આંટાફેરા કોડીનારના છા ગામમાં સિંહોના આંટાફેરા મોડી રાત્રે સિંહો ગામમાં શિકાર માટે આવ્યા ઘટના સીસીટીવી કેમેરામાં કેટા ફેરાને લઈને લોકોમાં પણ ફફડાટ છે તો સિંહોના આંટાફેરાથી લોકોમાં ડર વ્યાપેલો છે જે રીતે સીસીટીવીમાં કેદ થયા છે સિંહ મોડી રાત્રે સિંહ ત્યાં આવી ચડ્યા હતા

વડોદરા શિક્ષણ સમિતિએ શહેરમાં શાળામાં અભ્યાસ નહીં કરતા છ થી અઢાર વર્ષની ઉંમરના બાળકોને રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ બે હજાર નવ અંતર્ગત શોધીને શાળામાં પ્રવેશ આપવાની સરાહનીય કામગીરી કરશે એકત્રીસ જાન્યુઆરી સુધી અડત્રીસ શિક્ષકો શહેરના ફૂટપાથ કન્સ્ટ્રક્શન સાઇટ રોઇન બસેરા રેલવે સ્ટેશન બસ સ્ટેશન સહિતની જગ્યાએ સર્વે કરશે અને હાલ બે દિવસમાં શિક્ષણ સમિતિ એકસો ત્રીસ બાળકો શોધ્યા છે જેમને હવે વયના આધારે એક નિશ્ચિત સમય માટે ટ્રેનિંગ આપી નજીકની સરકારી શાળામાં પ્રવેશ આપવાની કામગીરી કરાશે સામાન્યથી લઈ અને દિવ્યાંગ બાળકો શોધી કાઢવા માટે એકત્રીસ જાન્યુઆરી સુધી સર્વેની કામગીરી ચાલશે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને સમગ્ર શિક્ષા વડોદરા ટીમ દ્વારા દર વર્ષે આ પ્રકારની સર્વેની કામગીરી કરવામાં આવે છે સર્વેની કામગીરીની અંદર સર્વ શિક્ષાની સાથે જોડાયેલા બાળ મિત્રો ઉપરાંત નો સ્ટાફ સીઆરસી યુઆરસી કોઓર્ડિનેટર વડોદરા શહેરની નામાંકિત એનજીઓ સ્વૈચ્છિક સંસ્થાઓ આ બધાના સહકારથી આ પ્રકારની એક સર્વેની કામગીરી કરવામાં આવે છે વડોદરા શિક્ષણ સમિતિ દ્વારા એક નવો અભિગમ કે જે બાળકો જે ફૂટપાથ પર રહેતા હોય રહેતા હોય જતા હોય તેમને સ્કૂલોની અંદર લઈ જવા માટે અને તેમને શિક્ષણ આપવા માટે એક નવતર અભિગમ વડોદરા શિક્ષણ સમિતિ દ્વારા શરૂ કરવામાં આવ્યો છે કે શિક્ષણ સમિતિના જે શિક્ષકો જે છે તે જે ફૂટપાથ પર રહેતા લોકો છે કે ઝૂંપડપટ્ટીની અંદર રહેતા લોકો છે તેમના ઘરે ઘરે જઈ છોકરાઓનું રજિસ્ટ્રેશન કરાવે છે સ્કૂલ માટે આપ જોઈ રહ્યા છો કે આગળ વિશ્વામિત્રી વિસ્તારની અંદર હાલ જે શિક્ષણ સમિતિના જે શિક્ષકો છે તે બાળકોનું રજિસ્ટ્રેશન માટે નીકળ્યા છે ઘરે ઘરે જઈને પૂછવામાં આવે છે કે તેમના બાળકનું સ્કૂલની અંદર એડમિશન છે કે નથી જો સ્કૂલમાં એડમિશન ન હોય તો તાત્કાલિક તેમની નોંધણી કરવામાં આવે છે નોંધણી કર્યા બાદ જે છે તે છોકરાઓને જે છે તે સ્કૂલની અંદર શિક્ષણ એડમિશન આપવામાં આવે છે ને હાલ કોરોનાના કારણે ઓનલાઈન શિક્ષણ ચાલુ છે શિક્ષણ બનશે પરંતુ ઓફલાઈન શિક્ષણ જ્યારથી શરૂ થશે ત્યારે સમગ્ર આ બાળકો જે છે તે તેમને જે કહી શકાય કે સ્કૂલની અંદર એમની એડમિશન મળશે એટલે કહી શકાય કે જે સર્વ શિક્ષા અભિયાન છે તેને સાર્થક કરવા માટે હાલ શિક્ષણ સમિતિ દ્વારા મહેનત કરવામાં આવી રહી છે અંકિત ગોંશીકર ન્યૂઝ એટીન ગુજરાતી વડોદરા ભાવનગર શહેરમાં શ્વાનની વસ્તી બેફામપણે વધી રહી છે અને ઘણા વિસ્તારોમાં રખડતા શ્વાનનો ત્રાસ પણ છે ત્યારે શ્વાનની વસ્તી નિયંત્રણ કરવા માટે પાલિકાએ છેલ્લા કેટલાક સમયથી પ્રયાસ હાથ ધર્યા છે પાલિકા દ્વારા હાલ રખડતા શ્વાનો માટે રસીકરણ અને ખસીકરણ કરવામાં આવી રહ્યું છે આ કામગીરી આગામી દિવસોમાં શરૂ રહેશે તો શહેરના કુંભારવાડા બંદર રોડ દિવાનપરા કાળા નાળા ચિત્રા ભરતનગર સહિતના વિસ્તારોમાં શ્વાનોનો ત્રાસ લાંબા સમયથી છે અનેક લોકોને શ્વાન કાઢી ચૂક્યા છે અને તેથી લોકોને સારવાર લેવી પડે છે પાંચ હજાર માટે પાંચ હજાર ડોગનું ખસીકરણ અને રસીકરણ કરવા માટે જે ટેન્ડર હતું એને લંબાયું છે આના માટે આપણે કુંભારવાડા નારી રોડ ઉપર આપણું જે એસટીપી પ્લાન્ટ છે ત્યાં અદ્યતન ડોગ હોસ્પિટલ બનાવવામાં આવી છે જેમાં એકસો વીસ પિંજરાઓ મૂકા છે ઓપરેશન થિયેટર બનાવ્યું છે અમદાવાદના જશોદાનગરથી મણિનગર જતા માર્ગ પર કપચી ભરેલું ડાડામાં સમસ્યા સર્જાય રોડ પર ચાલતા ટોરેન્ટ પાવર કંપનીના કામકાજ બાદ યોગ્ય પુરાણ ન કરાતા ઘટના સર્જાય છે રોડ પર થઈ રહેલા કામ બાદ યોગ્ય પુરાણ નથી કરાયું અવારનવાર વાહનો ખાડામાં ફસાઈ જાય છે અને આ પ્રકારની ઘટનાના કારણે ટ્રાફિક જામની સ્થિતિ પેદા થાય છે બનાસકાંઠામાં રેલિંગ તોડીને ડમ્પર કેનાલમાં ખાબક્યું છે થરાદના મીઠા હાઇવે પરની કેનાલની આ ઘટના છે ડમ્પર કેનાલમાં ખાબક્યું ડ્રાઈવરનો આ બાદ બચાવ થયો ડમ્પરને બહાર કાઢવાની કાર્યવાહી પણ હાથ ધરાઈ છે બનાસકાંઠાની વાત કરીએ તો ડીસામાં બનાસ નદી પરનો બ્રિજ બંધ કરાયો છે સિત્તેર વર્ષ જૂના બ્રિજમાં તિરાડ પડતા બંધ કરવો પડ્યો છે હાઇવે ઓથોરિટીએ સમારકામની કાર્યવાહી પણ શરૂ કરી છે

પારુલ યુનિવર્સિટીના એનસીસી કેડેટ્સ ફરી એકવાર ગણતંત્ર દિવસની પરેડમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે છવ્વીસમી જાન્યુઆરીના દિવસે દિલ્હી ખાતે યોજાનાર ગણતંત્ર દિવસની પરેડમાં પારુલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે પ્રતિનિધિત્વ કરવા માટે યુનિવર્સિટીના બે કેડેટ્સની પસંદગી કરવામાં આવી છે તો કેડેટ સિદ્ધરાજ સિદ્ધરાજસિંહ ઝાલા અને કેડેટ અમન કપૂર દિલ્હી ખાતે ભારત છવ્વીસમી જાન્યુઆરીની જે ઉજવણી છે તેમાં તેઓ ભાગ લેશે અને કોચ કરવા માટે તેઓ પસંદગી પામ્યા છે અથાગ મહેનત અને દ્રઢ સંકલ્પ કંઈ પણ સંભવ કરી શકે છે ન્યૂઝિ પહેલ બાયજુસ યંગ જીનિયર્સ સીઝન ટુમાં અમે કેટલાય એવા બાળકોને મળ્યા કે જેમણે પોતાના દ્રઢ સંકલ્પથી એ કર્યું જે તેમની ઉંમરના બાળકો માટે લગભગ અસંભવ છે आओ हिंदुस्तानी शास्त्रीय संगीत यानी संगीत का महासागर और हमारे आज के पहले जीनियस महासागर का एक बहुमूल्य मोती है हैं, 2020 का ग्लोबल चाइल्ड प्रोडिजी अवार्ड जीत चुके हैं ये हैं कर्नाटक म्यूजिक की शान बन चुके बेंगलुरु के राहुल वेलर नमस्कार कम Now, your parents are IT professionals. Yeah. And you are singing Carnatic music. How did this happen? Actually, the credit of identifying my interest in music goes to my parents. Please welcome Padma Shri, Shri Shankar Mahadevan. Hello, Namaste. How are you? That so nice to see you. Vande Mataram. Vande Mataram. आपने एक नए राग का किया है, वो भी कर्नाटक संगीत में। लिटल I created a new ragam called पानी इन डेडिकेशन टू डॉक्टर जयंती कुमरेश मैम एज Namaste. अफ हर ऐसा सब्जेक्ट था विच इंट्री में मेरे डैड के साथ रह के आई गॉट इन्फ्लुस्ड फ्रॉम हीज अ पर्सन वेरी इंटरेस्टेड इन साइंस में क्या अट्रैक्ट करता था आपको द फैक्ट दैट साइंस हैज दॉवर टू चेंज एनी थिंग બુલેટિનમાં અત્યારે બસ આટલું જ રજા આપશો નમસ્કાર